હેલો બચ્ચા પાર્ટી, હું છું રોહિત ખેર અને આ છે તમારું ફેવરિટ એવું યુટ્યુબ ચેનલ એટલે કે રોહિત ખેર ફિઝિક્સ, જેની અંદર આપણે વાતો કરી રહ્યા છે ક્લાસ 11 ફિઝિક્સ ના ચેપ્ટર નંબર 4 ના સ્વાધ્યાયની. આપણે વાતો આજે કરવાની છે એ છે સ્વાધ્યાયના 4.15 ની. સરસ મજાનો દાખલો છે, એક નાનકડો એવું લોજિક છે. ચલો સ્ટેટમેન્ટ શું કહે છે ધ્યાન આપો. તો સ્ટેટમેન્ટમાં એવું કીધું છે, એક લાંબા હોલની છત, હોલની લંબાઈ તો આપી દીધી છે, લાંબો છે એવું કહી દીધું છે, બરાબર ખબર નથી પણ લાંબો છે, એવા હોલની છત 25 મીટર ઊંચી છે. 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે મહત્તમ કેટલી ક્ષમ ક્ષિતિજ અંતર કાપશે, બરાબર મેક્સિમમ કેટલું દૂર લંબાઈમાં જશે એ આપણે શોધવાનું છે. આપણે ખબર છે બચ્ચા પલટી, પ્રક્ષિપ્ત ગતિની જ્યારે આપણે વાતો કરીએ, હવામાં ઉડતા પદાર્થની વાતો કરીએ, ત્યારે આપણે જો મેક્સિમમ અવધિ આપણે જોતી હોય, અંતર જો મેક્સિમમ જોતું હોય, તો આપણે થિયરી લેક્ચરમાં શીખી ગયા છે આ જે ખૂણો છે તે 45 રાખવો જોઈએ. પણ અહીંયા પ્રોબ્લેમ એ છે બચ્ચા પલટી, ઉપર છત છે, તો જો 45 ડિગ્રી એનો ખૂણો રાખશું, બરાબર ટ્રાય કરી લઈએ, અને જો ઉપર છતમાં દડો ભટકાઈ જશે તો કંઈ એ દૂર જવાનો છે નહીં. એટલે કે જે ખૂણો 45 અહીંયા આપણે નથી રાખવાનો, અહીંયા આપણે ખબર નથી કે ખૂણો કેટલો રાખવો. એ જો છત ના આપેલી હોત તો આપણે 45 ખૂણો લઈ લેત, પણ અહીંયા છત આપેલી છે, બરાબર. એટલે સાવ નીચે પણ ન ફેંકાય તો ભાઈ બહુ બધું દૂર ન જાય, મેક્સિમમ બરાબર હજી ઊંચું એટલું ઊંચું રાખાય કે જે છતને જસ્ટ આમ ટચ કરીને મેક્સિમમ દૂર પહોંચવો જોઈએ. આ ટાઈપની વસ્તુ આપણે દડાને એવી રીતે ફેંકવાનો છે, જસ્ટ અથડાઈને, જસ્ટ એમની નજીક પહોંચીને પાછો દૂર પહોંચી જાય, એટલે કે આ આર અવધિ શોધવાની છે. મેક્સિમમ ઊંચાઈ કેટલી આપી દીધી છે હોલની, એ છે 25 મીટર. કેટલી આપી દીધી છે બચ્ચા પલટી? 25 મીટર. પ્રારંભિક ઝડપ આપી દીધી છે 40, અને અવધિ શોધવાની કીધી છે જે મેક્સિમમ થવાની શક્યતા છે. તો એના માટે આપણી પાસે અવધિનું સમીકરણ તો શીખી ગયા છે પ્રક્ષિપ્ત ગતિમાં આર બરાબર, સૂત્ર બચ્ચા પલટી યાદ ન હોય તો હજી એક વખત રિવિઝન કરી લેજો, 10-10 વખત લખજો, પણ યાદ રાખવાના છે. અવધિનું સમીકરણ કંઈક આવું હતું, v0² sin 2θ0g, જ્યાં જી એટલે 9.8, બધાને ખબર છે v0 આપી દીધું છે 40. માથાકૂટ કરવાની છે બચ્ચા પલટી એ છે આ θ0 માટે. આ θ0 બચ્ચા પલટી આપણને ખબર નથી ખૂણો કેટલો રાખવો એ, બરાબર, કેમ કે ક્યાં ખૂણે છત સાથે અથડામણ ન થાય એ આપણે ચેક કરવું પડે. તો એના માટે શું કરીએ, એચએમ નું જે સમીકરણ આપ્યું ને એનો ઉપયોગ કરીએ. જો અહીં મેક્સિમમ હાઈટ આપી દીધી છે 25 મીટર, એચએમ નું સૂત્ર કંઈક આવું છે. આ જે એચએમ છે મેક્સિમમ હાઈટ, એનું સૂત્ર બચ્ચા પણ આ છે, ખબર હોય તો યાદ છે કે ભૂલી ગયા, v0 sin 2θ આખાનો સ્ક્વેર છેદમાં 2g. આ એચએમ નું સમીકરણ છે. કોનું સમીકરણ છે? એચએમ નું. તો આ સમીકરણ બરાબર 25. ચલો આમાં બધી કિંમત મૂકી દઈએ, v0 નો સ્ક્વેર થશે, sin θ0 આખાનો સ્ક્વેર થશે, કેમ કે ઉપરનો આખા પદનો સ્ક્વેર છે. તો v0 નો સ્ક્વેર એટલે કે 40 નો સ્ક્વેર, ઓકે, sin²θ0 છેદમાં 2g એટલે કે 2 ગુણાકારમાં 9.8 બરાબર 25, બરાબર. તો હવે આમાંથી આપણે θ0 ને સૂત્રોનો કર્તા બનાવવાનું છે, પણ ધ્યાન રાખવાનું છે વર્ગ છે, સાઈન છે, એટલે થોડા કેવા મેથેમેટિકલ સ્ટેપ આપણે સમજી લઈએ. sin²θ0 ને આપણે સૂત્રોનો કર્તા બનાવીએ તો 2 ગુણાકારમાં 9.8 છેદમાં જશે, અહીંયા છે ગુણાકારમાં જશે, આ 40 નો વર્ગ એટલે કે થવાનું છે 1600, આ સાઈડ જશે તો ક્યાં જશે? છેદમાં 40 નો સ્ક્વેર. અહીંયા કંઈ નથી કરેલું, 40 ના સ્ક્વેર નું આપણે કરેલું છે, એટલે જવાબ આવશે 1600. હવે કેલ્ક્યુલેટર લઈ લો, 25 ગુણાકારમાં 2 ગુણાકારમાં 9.8 ને ભાગાકારમાં 1600, એટલે કે sin²θ0 બરાબર આવશે કંઈક 0.3625. હવે આપણે તો થીટા શોધવો છે, તો અહીંયા તો સાઈન નો વર્ગ છે, તો એક કામ કરીએ બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. જો બંને બાજુ બચ્ચા પાલટી વર્ગમૂળ લેશો તો sin²θ0 નું વર્ગમૂળ થઈ જશે sin θ0, અને આનું વર્ગમૂળ આપણને ખબર નથી પણ કેલ્ક્યુલેટર ને ખબર છે. કેલ્સીમાં કરજો, લાનો જવાબ આવશે 0.5533. તો θ0 બરાબર શું થશે? sin ઇનવર્સ 0.5533, એટલે કે sin નું મૂલ્ય 0.5533 થાય,
ત્યારે ખૂણો કેટલો આપણને ખબર નથી પણ લોગ ટેબલને ખબર હશે તો અહીંયા આપણે લોગ ટેબલ લેવું પડશે ચાલો તો લોગ ટેબલ છે બચ્ચા પાલટે આપણી પાસે નેચરલ સાઇન નું આપણે શોધવાનું છે 0.5533 ચાલો હજી તો 0.19 આ બગડો ત્રગડો આવી ગયો છે ચોગડો આવી ગયો છે ઓકે ચલો 5 આવી ગયું છે 5533 શોધવાનું છે અહીંયા છે 54 અહીંયા છે 5592 એટલે કે ઉપર જઈએ 5446 આ પટ્ટીમાં આગળ જઈએ 5519 અહીંયા છે 5534 જે 5533 ની આસપાસનું કહેવાય તો ત્યાં આપણે નજર નાખીએ તો આ છે 33 ડિગ્રી બચ્ચા પાલટી કેટલા ડિગ્રી છે 5533 માટે તમારી પાસે બી લોગ ટેબલ હશે જોજો 5534 ક્યાં છે ક્યાં છે ક્યાં છે અહીંયા છે 5534 33 ડિગ્રી અને આ પટ્ટી ક્યાં જાય છે અહીંયા જાય છે એ છે 0.6 એટલે કે ત્યાં એંગલ આવશે 33.6 તમારી પાસે લોગ ટેબલ હશે એમાં પણ ચેક કરજો 55.33 નથી પણ 55.34 છે 33.6 થીટા 0 આવી ગયો છે બસ થીટા 0 આવી ગયો છે એ જ તો ઘટતું હતું તો થીટા 0 ની કિંમત આપણે સમીકરણ નંબર 1 ની અંદર મૂકી દઈએ તો શું થશે r બરાબર v0² એટલે કે 40 નો સ્ક્વેર sin 2m ના m 2 ટાઈમ્સ થીટા 0 છે એટલે 2m ને m થીટા 0 એટલે કે 33.6 છેદમાં શું છે g એટલે કે 9.8 હવે કેલ્ક્યુલેટર ને કરવાનું છે 2 ગુણાકારમાં 33.6 કેલ્સી માં કરજો જવાબ આવશે 67.2 તો sin 67.2 એટલે કેટલું એટલે એ લોગ ટેબલ ને ખબર છે ફરીથી લોગ ટેબલ લઈ લઈએ તો ફરીથી લોગ ટેબલ આપણી સામે છે sin 67.2 શોધવાનું છે ડિગ્રીમાં તો આ સાઈડ તો બધું 44 સુધી છે આપણે ખબર છે ચલો 67.2 67 અહીંયા આવી ગયું છે 67.2 67.2 એટલે કે ત્રીજી કોલમ થશે બચ્ચા પાલટી તો 67.2 એટલે કે 92.19 બરાબર 67.2 એટલે કે 92.19 તો 0.92.19 જવાબ આવશે sin 67.2 નો બરાબર તો હવે તો કેલ્ક્યુલેટર આવી ગયું છે 1600 ગુણાકારમાં 0.92 છેદમાં 9.8 કરજો જવાબ આવશે 150.51 કે જે છે આપણો આ દાખલાનો જવાબ બરાબર આઈ હોપ બધા સ્ટેપ ઉપર એક વખત નજર નાખી લ્યો r શોધવાનું કીધું છે r નું સમીકરણ અહીંયા છે આપણી પાસે થીટા 0 નથી તો થીટા 0 મેળવવા માટે આપણે hm આપેલું છે તો hm ના સમીકરણનો ઉપયોગ કરી એના ઉપરથી આપણે થીટા 0 મેળવ્યું અને થીટા 0 પાછું અહીંયા મૂક્યો એટલે આપણો જવાબ આવી ગયો સિમ્પલ ચાલો બધી જ વસ્તુ મગજના ખોપડામાં ઉતરેલી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરવાનું ચૂકાય નહીં થેન્ક યુ બચ્ચા પાલટી થેન્ક યુ સો મચ કીપ લર્નિંગ કીપ શેરિંગ